સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને મિત્રો? ગુજરાતીમાં એક કહેવત છે કે પોતાના માટે જીવે તે સ્વાર્થ અને બીજાને માટે જીવે તે પરમાર્થ. એવા જ એક પાત્રને લઈને આપણે આજે ભણીશું ધોરણ 9 ગુજરાતી પાઠ્યપુસ્તકનો લેશન 4, એટલે કે પાઠ 4, ગોપાળ બાપા. ગોપાળ બાપા એ પરમાર્થનું એક ઉદાહરણ પૂરું પાડતું અહીં એક સરસ મજાનો, આવું બધા જ લોકો નથી કરતા. આજે આપણે જોઈએ છીએ કે સૌ કોઈ પોતાના માટે જીવા માંગે છે, કોઈને જ કોઈ કોઈની પડી નથી. આજે આપણે દરેક જગ્યાએ દરેક દિશામાં સ્વાર્થને જ જોઈ શકીએ છીએ. તો આ બધાય માટે કે બધી જ જગ્યાએ આપણને આ સરળતાથી જોવા નથી મળતું કે પરમાર્થ માટે કોઈ કોઈના માટે કંઈક કરી રહ્યું હોય. આજે આપણે એક એવા ગોપાળ બાપાનું અહીં સુંદર ચરિત્ર નિહાળશું. આ ગોપાળ બાપા જે છે એ અંશ મનુભાઈ પંચોળી દર્શકની બૃહદ નવલ ઝેર તો પીધા જાણી જાણી ના પ્રથમ ભાગમાંથી લેવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ ઝેર તો પીધા જાણી જાણી જે નવલકથા છે તે ખૂબ જ પ્રસિદ્ધ છે નવલકથા. અને મનુભાઈ પંચોળીનું હુણામણું નામ એટલે કે ઉપનામ છે દર્શક. હવે સૌથી પહેલાં આપણે દરેક વખતની જેમ આ વખતે પણ પાઠની શરૂઆતથી પહેલાં લેખક પરિચય કરી લઈએ. મનુભાઈ પંચોળી દર્શક, જન્મ છે 2/11/1914 અને અવસાન છે 29/8/2001. મનુભાઈ રાજારામ પંચોળી દર્શક, તેમનો જન્મ રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે થયો હતો. સ્વાતંત્ર્ય સૈનિક હતા. જેલ નિવાસ દરમિયાન ખૂબ વાંચન કર્યું, મનન ચિંતન કર્યું. તેઓ ઇતિહાસના ઊંડા અભ્યાસી હતા. તેમણે ગ્રામ્ય દક્ષિણામૂર્તિ, લોકભારતી, ગ્રામ વિદ્યાપીઠમાં ઉચ્ચ સ્થાને રહી રાષ્ટ્રીય કેળવણી ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરી. બંધન અને મુક્તિ, દીપ નિર્માણ, સોક્રેટિસ અને કુરુક્ષેત્ર વગેરે તેમની સુપ્રસિદ્ધ નવલકથાઓ છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી વધારે સુપ્રસિદ્ધ નવલકથાઓ હોય તો તે છે બંધન અને મુક્તિ, દીપ નિર્માણ, સોક્રેટિસ અને કુરુક્ષેત્ર. અને તે બધા જ નવલકથાઓમાંથી સૌથી શ્રેષ્ઠ જો અને સુપ્રસિદ્ધ નવલકથા છે તો તે છે ઝેર તો પીધા જાણી જાણી. તે 3 ભાગમાં વહેંચાયેલી છે, ભાગ 1, 2 અને 3. ગાંધીયુગની સમર્થ નવલકથાઓમાંની તે એક છે. પરિત્રાણ, અંતિમ અધ્યાય, ગૃહારણ વગેરે તેમના ઉત્તમ નાટકો છે. તેઓ રણજીતરામ સુવર્ણચંદ્રક અને પદ્મભૂષણ સાહિત્ય અકાદમી એવોર્ડ દિલ્હી તથા જ્ઞાનપીઠના મૂર્તિદેવી પુરસ્કારથી સન્માનિત થયા હતા. આ થયો મનુભાઈ પંચોળીનો પરિચય. હવે આ પાઠમાં શું છે? સૌથી પહેલાં તો આ પાઠમાં સૌથી મુખ્ય કેન્દ્ર સ્થાને છે કે ગોપાળ બાપા છે એક પ્રામાણિક પાત્ર છે. ગોપાળ બાપા છે એ અહીંયા પોતાના મિત્રને ઉછેરવા માટે જાડી ઝાંખરા અને કોતરવાળી જમીન છે તે સયાજીરાવ પાસે માંગે છે. એમાં તેમની પરોપકારતા, નીડરતા અને સમર્પણના દર્શન થાય છે. તો સામે પક્ષે આપણે એ પણ જોઈ શકશું અહીંયા કે સયાજીરાવની ઉદારતા અને માણસને પારખવાની દ્રષ્ટિ તેના પાસે છે. હવે આ જે ગોપાળ બાપા છે એ એક એવા વ્યક્તિ છે જે આપણી સંત પરંપરાના વારસદાર જેવા લાગે છે આપણને. આવી રીતે આપણે અહીંયા આ પાઠનો ટૂંકમાં પરિચય કરી દીધો. હવે આગળ આપણે અહીંયા આપેલા પાઠનો પ્રસ્તાવના જોઈએ તો ગોપાળ બાપા અંશ મનુભાઈ પંચોળી દર્શકની બૃહદ નવલ ઝેર તો પીધા જાણી જાણીના પ્રથમ ભાગમાંથી લેવામાં આવ્યો છે.
गोपाल बापा अने महाराजा सयाजीरावनो संवाद अहीं केन्द्रमां छे। पोताना मित्रना दीकराने उछेरवा माटे गोपाल बापा जाड़ी झांखरा अने कोतरोवाड़ी जमीन सयाजीराव पासे मांगे छे। एमां गोपाल बापानी निडरता, परोपकारता तथा समर्पणना दर्शन थाय छे। तो सामे पक्षे सयाजीरावनी उदारता अने माणसने पारखवानी दृष्टि पण प्रगट थाय छे। साचु जीवन जीवतर जीवता गोपाल बापा अपनी संत परंपराना वारसादार जेवा लागे छे। मांडळ भगतनी धरतीने सेववानी भलामण आजना युगने बंधबेसती छे। हवे आ पाठनी आपणे शरूआत करीए। शरूआत थाय छे, एक ज आदमीना पूर्णी आ कोतरोने आंबा जामोड़ा रायण अने चीकोना जूनथी महकता करी मूक्या छे। 40 वर्ष ए वातने हजू मांड थया छे। अहीं जे वात करी छे ते 40 वर्ष जूनी वात थई छे कि एक आदमीना पूर्णे एटले कि एक आदमीना पुण्य एटले कि एना मेहनते आजे आ कोतरो आंबा जांबुड़ा रायण ने चीकूना झूणथी महकता थई गया छे, एटले कि लीलाछम थई गया छे। वर्षनी शियाळानी एक सवारे ए वखतना स्वप्नसेवी मारा श्रीमंत सयाजीराव आवा एक कोतरोनी भेखड़ पर एक बे रंगरक्षकोनी साथे ऊभा हता। पड़खेना गीर जंगलमांथी एक दीपड़ो आववाना वावड़े ए आ तरफ उतरी आव्या हता। थोड़ाक शिकारीओ गोरड बावळना झाखरामांथी नीचे कोतरमां जती केळीए सावचेतीथी उतरता आवता हता। ए बधा गोरडनी झाड़ीमां देखाता बंद थया। महाराज दूर देखाती टेकरीए दूरबीन मांडीने जोता हता। त्यां कोतरमांथी एक खेडो माणसी आवीने प्रणाम करी कंक भेट धर्या। अहीं पाठनी शुरुआत छे शियाळानी एक सवारथी। हवे शियाळानी सवारमां स्वप्न सेवी महाराज एटले के जे स्वप्नमां आपणे सेव्या होय एवा महाराज श्रीमंत स्वामी सयाजीराव आव्या छे अने ते कोतरोनी भेखड़ पर एक बे अंगरक्षक एटले के तेमना सेव सिपाहीओ आपणे अत्यारनी आपणे आपणा भाषामां बोलीए तो बॉडीगार्ड इंग्लिशमां ते अंगरक्षकों साथे ते ऊभा हता। पड़खे गीरना जंगलमांथी एक दीपड़ो आवाना वावड़े वावड़े एटले के समाचारे तेओ ए तरफ उतरी गया हता। थोड़ा शिकारीओ गोरड़ बावड़ना झाड़ा झांखरामांथी नीचे कोतरमां जईने केळीथी सावचेती उतरता हता। आ बधा ज गोरणनी झाड़ीमां देखाता बंद थया कि महाराज दूर देखाती टेकरीओ पर दूरबीन नाखीने एटले के दूरबीन एक यंत्र छे जे दूरनुं आपणे पासे जोई शके। आ यंत्र ते सयाजीराव पोताना हाथमां लई अने दूरनी टेकरी पासे जोता हता कि त्यां शुं छे, त्यां कोतरमांथी एने शुं देखायुं दूरबीनमांथी। तो एने તે દૂરબીનમાંથી દેખાય છે કે કોતરમાંથી એક ખેડૂ માણસ જે છે તે આવીને એને પ્રણામ કરે છે અને કંઈક ભેટ ધરે છે। મહારાજે દૂરબીન બાજુ પર મૂકીને કહ્યું, શું છે? હવે મહારાજ છે એ ખેડૂ માણસને જોઈ લે છે એટલે એ દૂરબીનને બાજુમાં મૂકી દે છે અને પછી ખેડૂ માણસને પૂછે છે કે આ શું છે, એને ભેટ ધરે છે એટલે એ વસ્તુને જોઈને મહારાજ પૂછે છે કે આ શું છે એટલે એ કહે છે કે બોર। ખેડૂ માણસ એને જવાબ આપે છે કે બોર છે, બોર મુઠ્ઠી જેવડા। આશ્ચર્યથી મહારાજ મીઠા લીંબુ જેવા બોરને જોઈ રહ્યા। બોર તો હતા પણ કેવા હતા? તો કે મોટા લીંબુ જેવડા હતા અને તે મીઠા લીંબુ જેવા બોરને આશ્ચર્યથી મહારાજ છે સયાજીરાવ મહારાજ છે જે એ જોઈ રહે છે। પછી પૂછ્યું, ક્યાંથી લાવ્યા? હવે સયાજીરાવ મહારાજને પ્રશ્ન થાય છે કે આ બોર છે આવા જંગલમાંથી ક્યાંથી લઈ આવ્યા હશે, એટલે એ પ્રશ્ન કરે છે કે ક્યાંથી લાવ્યા। ત્યારે ખેડૂ માણસ છે જવાબ આપે છે, અહીંની મારી બોરડી પરથી, મેં એ જાતે ઉછેરી છે। ખેડૂ માણસે એને નમ્રતાથી જવાબ આપે છે કે અહીં મારી બોરડી છે, હું એમાંથી લઈ આવ્યો છું એ બોરડીમાંથી, અને એ બોરડીને મેં જાતે ઉછેરી છે એટલે કે મેં જાતે એને મોટી કરી છે, એનું રક્ષણ કર્યું છે, એને પાણી પાયું છે, એને ધ્યાન રાખી છે।
હવે ભેટ ધરવા આવ્યા હશો? મહારાજ પૂછે છે કે ભેટ ધરવા આવ્યા હશો નહીં? ત્યારે કહે છે કે નાજી, ભેટ લેવા આવ્યો છું. ત્યારે ગોપાળ બાપા એને ના કહે છે કે ના, હું તો અહીંયા ભેટ લેવા આવ્યો છું. હસીને મહારાજ કહે, હા ત્યારે તો લોભે લોભે આવ્યા છો, કહો શું અરજ છે? મહારાજ સયાજીરાવ હસે છે અને કહે છે કે ત્યારે તો તમે એ લોભથી જ અહીંયા આવ્યા લાગો છો, હવે મને કહી દો કે તમારી શું અરજ છે, એટલે કે તમારી ઈચ્છા શું છે. એટલે કહે છે કે મહારાજ, અરજ તો એટલી જ છે કે આ કોતર મને યોગ્ય કિંમતે આપો. હવે જે અહીંયા ખેડુ માણસ આવ્યો છે તે કહે છે કે મારી માત્ર એટલી જ ઈચ્છા છે કે આ જે કોતર છે એ મને યોગ્ય કિંમતે, એટલે કે મને પોષાય એટલા કિંમતે મને આપી દો, માંગણી કરજો. એને કહે છે કે માંગણી કરજો, તમે માંગણી કરીએ તો વર્ષ 3 થઈ ગયા, કોણ દાદ દે છે? એટલે ખેડુ માણસ એને કહે છે કે મેં માંગણી તો કરી છે પણ કોણ દાદ દે છે? દાદ દેવું એટલે કે કોણ એને જવાબ આપે છે? કોઈને જવાબ નથી આપતું. એ ત્રણ વર્ષથી આના પાછળ પ્રયત્ન કરી રહ્યા છે, 3 વર્ષથી માંગણી કરી રહ્યા છે પણ એને કોઈ દાદ આપતું નથી, એને કોઈ યોગ્ય આન્સર મળતો નથી, યોગ્ય જવાબ આપતું નથી. આપું શું કરશો? બોરડી ઉછેરશો? હવે એને પૂછે છે કે તમે શું કરશો, બોરડી ઉછેરશો? બોર પણ આ ગામડાની છોકરાઓને નથી મળતા, પણ સાચું કારણ તો એ છે કે આ બધા કોતરોનું તળ સાચું છે, અંદરના ગાળામાં ધરા ભર્યા છે, ગમે ત્યાં 8 હાથે પાણી નીકળે છે, જમીન પણ કોઈ ભાતની છે, સિંગોડાના મારને જો કોઈ કે રીતે રોકીએ તો આમાં બનારસી લંગડો પાકે ને ગરીબના અમરફળ જેવા બોરે ઢગલા ઢગલા ઉતરે. હવે અહીંયા કને જે ખેડુ માણસ છે તે સાચી વાત એને કહે છે કે અહીંયા સાચું કારણ તો તે છે કે આ કોતરોનું જે તળ છે એ સાચું છે, એટલે કે તેમાં કોઈ જ ભેળસેળ નથી અને અંદરના ગાળામાં ધરા ભર્યા છે અને ગમે ત્યાં 8 હાથે પાણી નીકળે છે, એટલે કે ગમે ત્યાં ખોદો પાણી તો નીકળે જ છે. હવે જમીન કોઈ પણ ભાતની હોય, સિંગોડાના મારને જો કોઈ રીતે અમે રોકી રાખીએ તો ક્યાં શું નીકળે છે, બનારસી લંગડો પાકી જાય, અને અમારા જેવા ગરીબ માણસ છે એના માટે તો આ બોર છે એ પણ અમરફળ છે અને જે ઢગલે ઢગલા ઉતરે છે. એટલે આ ધરતી છે એ કેવી છે, સાચી છે, એનું તળ છે એ સાચું છે, અહીંયા કાંઈ પણ મિલાવટ નથી. તો આ છે એ અહીંયા ખેડુ માણસ છે એ આ ધરતીની આ જે કોતરોની આવી એમની સાચી વાત કહે છે અને સાચું વર્ણન કરે છે. હવે આજે આ પીરિયડમાં આપણે અહીં પાઠને આપણે અહીંયા પૂર્ણ કરીશું. નેક્સ્ટ પીરિયડમાં આપણે આગળના પાઠનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ પીરિયડનું આજનું હોમવર્ક તમે નોંધી લેશો. આજના આ પાઠનું હોમવર્ક છે શબ્દ સમજૂતી તો નથી આપેલી પણ શબ્દ સમજૂતીની અંદર જ સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, તળપદા શબ્દો, આ 3 જે છે એ તમારે લખી નાખવાના છે તમારી ગુજરાતીની બુકમાં. ઉપર લેશનનું નામ લખી નાખશો અને નીચે સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો અને તળપદા શબ્દો આટલું લખી નાખજો ગુજરાતીની બુકમાં. આ તમારું હોમવર્ક છે. ઓકે, થેન્ક યુ.